નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર પાઠ 16 પ્રકાશ વિશે આપણે ચર્ચા કરતા હતા એની અંદર આપણે આગળના લેક્ચરની અંદર ભણી ગયા કે પ્રકાશ એટલે શું પ્રકાશનું પરાવર્તન એટલે શું પ્રકાશના પરાવર્તનના નિયમો કયા છે તો મિત્રો તમે જાણતા હશો કે પ્રકાશનું પરાવર્તન એટલે કે બે લીસી સપાટી દ્વારા ચળકતી સપાટી દ્વારા અરીસા વડે પ્રકાશના કિરણની પાછા ફરવાની જે ઘટના છે એને શું કહેવામાં આવે છે પ્રકાશનું પરાવર્તન એની અંદર મિત્રો પ્રકાશના પરાવર્તનના બે નિયમો આપણે ભણ્યા હતા પહેલો નિયમ હતો કે હંમેશા આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે અને બીજો નિયમ હતો કે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એ હંમેશા એક જ સમતલમાં હોય છે આ બંને નિયમો આપણે સાથેની સાથે પ્રવૃત્તિ દ્વારા ભણ્યા હતા હવે આગળનો ટોપિક છે કે પ્રકાશના પરાવર્તન ભણ્યા પછી પ્રકાશના પરાવર્તનના પ્રકારો કેટલા છે અને કયા કયા તો મિત્રો પ્રકાશના પરાવર્તનના બે પ્રકાર છે એક છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન પ્રકાશના પરાવર્તનના કેટલા પ્રકાર છે બે છે એક છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન નિયમિત પરાવર્તન કોને કહેવાય જ્યારે પ્રકાશના સમાંતર કિરણો કોઈ સમતલ ચળકતી અને લીસી સપાટી પર આપાત થાય છે હવે આપાત થવું એટલે કે મિત્રો પડવું ધારો કે આ સમતલ મરીચો છે એની આ ચળકતી સપાટી છે એ સપાટી પર પ્રકાશના સમાંતર કિરણો આપાત થાય છે લીસી અને ચળકતી એટલે કે આ જે કિરણો છે તે તેના ઉપર શું કરે છે પડે છે અને આપણે આપાત થવું કહીએ છીએ ત્યારે બધા જ કિરણો કોઈ એક જ ચોક્કસ દિશામાં પરાવર્તન પામે છે આ પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે જ્યારે જે પણ કિરણો આપાત થાય છે આપાત થયેલા પ્રકાશના કિરણો સમતલ ચળકતી સપાટી દ્વારા પાછા ફરવું પરાવર્તન થવું એટલે કે પાછું ફરવું તેને અથડાઈ અને એ વિરુદ્ધ દિશામાં પાછા ફરે છે અને વિરુદ્ધ દિશામાં પાછા ફરતા જે કિરણો છે એ હંમેશા એકબીજાને સમાંતર હોય છે એટલે કે આગળ આવતા હોતા નથી જેટલા બિંદુએ આપાત થાય છે તેટલા બિંદુએ પાછા એ પરાવર્તિત થાય છે અને આ એકબીજાને સમાંતર હોય તો આવા પ્રકારનું જે પરાવર્તન છે એને આપણે નિયમિત પરાવર્તન કહીએ છીએ ફરી એકવાર મિત્રો કે જ્યારે ચળકતી લીસી સપાટી ઉપર પ્રકાશના સમાંતર કિરણો આપાત થાય છે ત્યારે આપાત થયેલા પ્રકાશના કિરણો એ કોઈ ચોક્કસ દિશામાં પરાવર્તન પામે છે અને આ પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે એટલે કે આ પ્રકાશના પ્રકારના પરાવર્તનને આપણે નિયમિત પરાવર્તન કહીએ છીએ અહીંયા મિત્રો બધા જે પ્રકાશના કિરણો હતા એ ચોક્કસ ચળકતી સપાટી ઉપર સમાંતર આપાત થાય છે અને આપાત થયેલા પ્રકાશના કિરણો એ ચળકતી સપાટીને અથડાઈ અને વિરુદ્ધ દિશામાં જે પાછા ફરતા કિરણો છે એ ચોક્કસ દિશામાં સમાન એકબીજાને કેવા છે સમાંતર અને એકબીજાને સમાંતર હોય તો આવા પ્રકારના પરાવર્તનને આપણે નિયમિત પરાવર્તન કહીએ છીએ મિત્રો સરળ ચળકતી સપાટી લીસી હોય તો એ સમયે હંમેશા નિયમિત પરાવર્તન જોવા મળે છે તો મિત્રો બીજું અનિયમિત પરાવર્તન કોને કહે છે તો કે જ્યારે પ્રકાશના સમાંતર કિરણો ખરખરતી સપાટી પર આપાત થાય ત્યારે બધા જ કિરણો જુદી જુદી દિશામાં પરાવર્તન પામે છે આ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી તો આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે અહીંયા જો બીજું છે સપાટી કેવી છે ખરખરતી હવે જે કિરણો પડે છે આપાત થાય છે એ તો હંમેશા કેવા હોય છે સમાંતર જ છે પરંતુ જે કિરણો સમાંતર આપાત થયા છે એ કિરણો ખરખરતી સપાટીને અથડાય અને વિરુદ્ધ દિશામાં પાછા ફરેલા છે એ કિરણો એકબીજાને સમાંતર રહેતા નથી એટલે કે એકબીજાથી સમાન અંતરે પાછા પરાવર્તિત થતા નથી પણ આ રીતે આડા અવાહકને પરાવર્તિત થયેલા જોવા મળે છે તો
ફરીથી કે જ્યારે ખરબચડી સપાટી પર પ્રકાશના સમાંતર કિરણો જો આપાત થાય છે ત્યારે આ બધા જ કિરણો જુદી જુદી દિશાઓમાં પરાવર્તન પામે છે અને આ પરાવર્તિત કિરણ એક બીજાને સમાંતર હોતા નથી તો આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે તો પરાવર્તન કેટલા પ્રકાર છે બે છે એક છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન જ્યારે કિરણો સમાંતર હોય ચળકતી સપાટી હોય વિશ્વ વિશ્વ હોય તો એના પરથી આપાત થયેલા કિરણો પરાવર્તિત થઈ અને પાછા પડતા કિરણો એકબીજાને સમાંતર હોય છે તો એને આપણે નિયમિત પરાવર્તન કહીએ છીએ જ્યારે સપાટી ખરબચડી હોય અને એ સમયે આપાત થતા કિરણો તો સમાંતર હોય છે પણ જે પરાવર્તિત થતા કિરણો જે છે એકબીજાને સમાંતર હોતા નથી તો આવા પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે હવે દરેક વિદ્યાર્થી બે મિનિટ સ્ટોપ કરી અને નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન નોટબુકની અંદર લખી અને તૈયાર કરી દેવું હવે મિત્રો આ છે કે પરપ્રકાશિત પદાર્થ કોને કહેવાય અને સ્વયં પ્રકાશિત પદાર્થ કોને કહેવાય તમે જાણો છો આગળના ધોરણની અંદર ભણી ચૂક્યા છો કે જે પદાર્થો પોતાનો પ્રકાશ જાતે જ ઉત્પન્ન કરે છે જેમ કે સૂર્ય છે તારા છે આગિયો છે કે જેઓ પ્રકાશ જાતે ઉત્પન્ન કરે છે અને જ્યાં પ્રકાશ જાતે ઉત્પન્ન થતો હોય મીણબત્તી હોય તો એવા બધા જ પદાર્થોને પર અને સ્વયં પ્રકાશિત પદાર્થો કહેવામાં આવે છે કેવા પદાર્થો સ્વયં પ્રકાશિત પદાર્થો અને પર પ્રકાશિત પદાર્થો કોને કહેવાય છે તો જે પ્રકારના પદાર્થો જેમ કે સૂર્ય તારા જાતે ઉત્સર્જિત કરે છે ઉત્સર્જિત કરવું એટલે કે ઉત્પન્ન કરવું તો આવા પ્રકારના પદાર્થોને આપણે સ્વયં પ્રકાશિત પદાર્થો કહીએ છીએ અથવા આપણે સ્વયં પ્રકાશિત વસ્તુઓ કહીએ છીએ તો પરપ્રકાશિત વસ્તુઓ કોને કહેવાય તો જે વસ્તુઓ પોતાનો પ્રકાશ જાતે ઉત્પન્ન કરતી નથી પણ જ્યારે કોઈ વસ્તુ પર કોઈ બીજી વસ્તુ દ્વારા પ્રકાશ પાડવામાં આવે છે તો તેને પરપ્રકાશિત વસ્તુઓ કહેવામાં આવે છે જેમ કે મારી પાસે ટોર્ચ છે તો એ પ્રકાશ ઉત્પન્ન કરે છે પણ જો હું ટોર્ચનું કિરણ આ બોર્ડની ઉપર આપાત કરીશ તો બોર્ડ જે છે એ ટોર્ચના પ્રકાશના કારણે તમને પ્રકાશિત થયેલું જોવા મળશે તો આ જે પ્રકારની વસ્તુ છે કે જે બીજા પ્રકાશના કારણે પ્રકાશ ઉત્સર્જિત કરતી હોય તેવું જોવા મળે છે તો જેને આપણે પર પ્રકાશિત વસ્તુઓ કહીએ છીએ એક પર પ્રકાશિત વસ્તુઓ અને બીજું છે સ્વયં પ્રકાશિત વસ્તુઓ જે પોતાનો પ્રકાશ જાતે ઉત્સર્જિત કરે છે જાતે ઉત્પન્ન કરે છે તેને સ્વયં પ્રકાશિત વસ્તુઓ કહેવાય છે અને જે પોતાનો પ્રકાશ જાતે ઉત્પન્ન કરતા નથી પણ બીજાના પ્રકાશના કારણે ઉત્સર્જિત કરે થતા હોય તેવું જોવા મળે છે જેને આપણે પર પ્રકાશિત વસ્તુઓ કહીએ છીએ મિત્રો આના પરથી તમને એક કારણ બુજાય છે કે ચંદ્ર એ પ્રકાશિત હોવા છતાં તે પોતાનો પ્રકાશ જાતે ઉત્પન્ન કરતો નથી કારણ આપો અથવા ચંદ્ર પર પ્રકાશિત છે કારણ આપો તમે જાણો છો મિત્રો કે સૂર્યમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ જે છે એ પૃથ્વી સુધી તો પણ આવે છે પણ તેની સાથે સાથે અન્ય ગ્રહો કે અન્ય ખગોળીય જે પદાર્થો છે તેના ઉપર પણ પડે છે તો ચંદ્ર ઉપરથી પ્રકાશિત થાય છે ચંદ્ર પ્રકાશિત થાય છે એ પ્રકાશ કે પોતાનો છે નહીં કે સૂર્યમાંથી ઉત્પન્ન થતા પ્રકાશના કિરણો જ્યારે ચંદ્રની સપાટી ઉપર પડે છે અને ચંદ્રની સપાટીમાં અથડાય અને પૃથ્વી સુધી પાછા ફરી પહોંચે છે ત્યારે જ આપણને ચંદ્ર પ્રકાશિત દેખાય છે આમ ચંદ્ર કે પોતાનો પ્રકાશ જાતે ઉત્પન્ન કરતો નથી તે પ્રકાશિત થવા માટે બીજા ઉપર આધાર રાખે છે અને આમ તે સૂર્ય ઉપર આધાર રાખતો હોવાથી ચંદ્રને આપણે પ્રકાશિત પદાર્થ તરીકે ઓળખીએ છીએ અથવા ચંદ્ર એ સ્વયં પ્રકાશિત છે નહીં તેમ કહી શકાય તો દરેક મિત્રોએ સ્વયં પ્રકાશિત અને પર પ્રકાશિત એટલે શું તૈયાર કરી અને નોટબુકની અંદર લખી દેવું